श्री एके दोषी महिला कॉलेज जामनगर, डिपार्टमेंट होम साइंस, टीवाई बीएससी सेम 5, पेपर नंबर 5, एडवांस क्लॉथिंग टेक्निक, लेक्चर 6 बाय मनीषा खक्कर। विद्यार्थी मित्रों, अपने आजना लेक्चर में यूनिट 5 वेल टेलर्ड क्लॉथ आना विषय भणवानुं छे। हवे आपणे सौथी पहेला एनु डिस्कस करीए, ए पहेला इन जनरल के आपणे एम कही शकीए के व्यक्तिना व्यक्तित्वनो निखार कपड़ा द्वारा आपणे आवे छे, એટલે એનું વ્યક્તિત્વ બનાવે છે। કોણ બનાવે છે? તો વ્યક્તિનો જે સારા સીવેલા કપડાં હોય એ, એટલે એનું જે ડ્રેસ એને જે ધારણ કર્યો હોય એ વ્યક્તિના વ્યક્તિત્વનો નિખાર, કમ્પ્લીટ એનો જે કંઈ લુક છે એ વસ્ત્રો દ્વારા આવે છે, સારા સીવેલા વસ્ત્રો દ્વારા। હવે એ કોઈ પણ હોય, બાળકો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જે કંઈ એ કપડાં પહેરે છે, પછી એ રેગ્યુલર યુઝના હોય કે ઓકેઝનલ હોય કે દાખલા તરીકે કોઈ નાઇટવેર હોય કે એ, તો હવે રેગ્યુલર યુઝના જે વસ્ત્ર પહેરે છે, ઓકેઝનલ પહેરે છે, એમાં સલવાર કુર્તી કે સાડી પહેરે છે કે રેગ્યુલર યુઝમાં નાઇટ સૂટ પહેરે છે, તો બધા જે કંઈ કપડાં પહેરે છે એ પ્રમાણે એનું વ્યક્તિત્વ બદલાય છે। એટલે એનો જે આખો લુક છે એમાં આપણે કહી શકીએ કે એ વસ્ત્ર દ્વારા નક્કી થઈ શકે। હવે એ ક્યારે શક્ય બને? તો એ એના માટે આપણે શું કહી શકીએ કે એના કપડાં શ્રેષ્ઠ હોય, તો એક ઉત્તમ પ્રકારના હોય। હવે એ ઉત્તમ પ્રકારના ક્યારે કહી શકીએ? તો એના ઉપર જ આજે આપણે ડિસ્કશન કરવાનું છે। વેલ ટેલર્ડ ક્લોથ એટલે સારા સીવેલા કપડાં। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લોકો હંમેશા કપડા દ્વારા શ્રેષ્ઠ દેખાવાનું પસંદ કરે છે, અને શ્રેષ્ઠ દેખાવા માંગતા એટલે શ્રેષ્ઠ દેખાવા જ્યારે પસંદ કરે છે તો તે ત્યારે સારી રીતે પોશાક પહેરવાનું પસંદ કરે છે। એના માટે તેઓ કસ્ટમાઇઝ એટલે કે પરફેક્ટ કપડા પસંદ કરે છે। એટલે એક સારા સીવેલા આપણે કપડા કહી શકીએ તો એ પરફેક્ટ ફિટિંગ ના હોય છે। પરફેક્ટ ફિટિંગ ક્યારે શક્ય બને? તો પ્રોપર એના બોડી ફિટિંગ પ્રમાણે, એટલે કે શરીર પ્રમાણે, શરીરના બાંધા પ્રમાણે। બાંધા પ્રમાણે એટલે કઈ રીતે? તો એની લંબાઈ, પહોળાઈ વગેરે, પછી એના પ્રોપર જે વસ્તુ આપણે એમ કહી શકીએ ને કે કફ, કોલર, પેટર્ન, શોલ્ડર કટ, સ્લીવ, ડેકોરેટિવ સાધનો, બધું જ પરફેક્ટ હોય તો એ એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સારા સીવેલા કપડાં છે। લાઈક આ સ્લાઇડમાં તમે જોઈ રહ્યા છો તો પેનલ્સ, પ્રિન્સેસ લાઈન એટલે જે કંઈ કટ પેટર્ન, વસ્ત્રોની પેટર્ન પ્રમાણે જે નક્કી કરેલી હોય એ, યોક, પછી ડાર્ટ્સ, ટક્સ એન્ડ પ્લીટ્સ, પોકેટ્સ, ઝીપર્સ, ફેસિંગ, શોલ્ડર સીમ, કોલર, સ્લીવ, વેસ્ટ સીમ ઓફ ડ્રેસીસ એટલે વેસ્ટ બેન્ડ, હેમ્સ અને બટન હોલ્સ, લાઈક આ બધી જ વસ્તુઓ પ્રોપર રીતે પ્રોપર જગ્યાએના ફિટિંગ પ્રમાણે આવે તો એ કહી શકાય કે સારા સીવેલા વસ્ત્ર। સારા સિવિલ કપડાથી કે કપડાં પહેરવાથી તમે તમારી જાતને વ્યક્ત કરવાની એક તક આપો છો અને તમારામાં એક આત્મવિશ્વાસ આવશે। લાઈક તમે કમ્પેર જ કરો કે તમે કોઈ ફંક્શન પાર્ટીમાં ગયા હો તો એ એકદમ લેટેસ્ટ ન્યૂ ડિઝાઇનના ફેશન પ્રમાણે તમે વસ્ત્રો પહેરો છો, અને આઉટ ઓફ ફેશન પ્રમાણે પહેરો છો, તો કમ્પેરિઝનમાં તમે બીજાના વસ્ત્રો જોઈને તમારા વસ્ત્ર તમને થોડા ખૂંચશે, એટલે એવું લાગશે કે જો મેં આવા પહેર્યા હોત તો।
તમે કોઈ પ્રસંગમાં તો કોઈ એવી બાંધછોડ વસ્ત્રની બાબતમાં તો કરવા માંગતા નથી. લેટેસ્ટમાં લેટેસ્ટ ફેશન પ્રમાણેના વસ્ત્ર આપ સૌ સિલેક્ટ કરીએ છીએ, એટલે આપણે સૌએ. પછી ઉચ્ચ ગુણવત્તાવાળા કપડાં, જે કઈ રીતે કહી શકીએ, તો એની કાપડની પસંદગી, એ પસંદગી ઉપરથી ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડ બને છે. અને એની પેટર્ન પણ અને ડિઝાઇન પણ પછી એ લોકોના પોતાના વ્યૂ પ્રમાણે હોય, છતાં પણ એ કહી શકીએ કે એ શેના આધારે હોય છે, તો એના આપણે એમ કહીએ ને કે ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડની પસંદગીના આધારે. પછી આપણે એમ કહી શકીએ શ્રેષ્ઠ ફિટિંગ કોને કહીએ, તો સારા સિવેલ કાપડમાં ફિટિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા માટે સિવેલ કપડાં તમારા અંગત માપદંડ અનુસાર કોઈ પણ ભાગ ચુસ કે કોઈ પણ ભાગ લૂઝ નહીં હોય, કોઈ લૂઝ નહીં હોય કે કોઈ ફિટ નહીં હોય, પ્રોપરલી તમારા માટે સિવેલા છે. એ શ્રેષ્ઠ ફિટિંગનો આઈડિયા તમને એના ઉપરથી જ આવી જાય. તમે ધારો એ રીતે ફિટિંગ અને ડિઝાઇન બનાવી શકો. દાખલા તરીકે ગળાની પેટર્ન, સ્લીવની પેટર્ન, સ્લીવની લંબાઈ, પહોળાઈ, શોર્ટનેસ વગેરે. એ તો એ ડિપેન્ડ ચાલુ ફેશનને અનુરૂપ તમારું ફેશનને લગતું જ્ઞાન કેવું છે એના આધારે, તમે એ ફેશનનું જ્ઞાન ક્યાંથી મેળવો છો એના આધારે, તો એ તો તમને આઈડિયા છે કે તમે ક્યાંથી ફેશનના આઈડિયાઝ લો છો. એ તમે કોઈ પણ કાપડ દાખલા તરીકે તમારા માટે પહેરવાના કાપડની પસંદગી કરો છો, દાખલા તરીકે પેન્ટ, શર્ટ, કુર્તી, ડ્રેસ, પરંતુ જો એ યોગ્ય રીતે બંધ બેસતું તમારા શરીરને અનુરૂપ ના હોય તો તે સારું લાગશે નહીં, અને એની પાછળ ખર્ચેલ કિંમત વેસ્ટ જાય છે. કારણ કે સારી રીતે ફિટ થયેલ કપડાં તમારા દેખાવમાં વધારો કરે છે. કારણ કે એકવાર તમે ખરીદી લેશો, તમને પહેરવાથી તમને સંતોષ નહીં મળે તો તમે બીજી વારે પહેરવાના જ નથી. તો સ્વાભાવિક છે કે એની પાછળ તમે જે કઈ કિંમત કરી હોય, મતલબ એની કિંમત આપી હોય, તો એ વેસ્ટ જાય છે. પછી સારા સિવેલ કપડાના માધ્યમથી તમે લોકો કરતા કંઈક અલગ દેખાઈ શકશો. કોઈ પણ સારા કપડાં સીવડાવવા કે ખરીદવા એનો આધાર તમે એનો કેટલો ઉપયોગ કરો છો એના ઉપર છે. જો એ સારા ફિટિંગ વાળા પ્રોપર હશે તો જ તમે એનો સારો ઉપયોગ કરી શકો. હવે તમને જે વસ્ત્ર ગમે છે પ્રોપર ફિટિંગના કે ચાલુ ફેશનના, તો એ તમે એનો વારંવાર ઉપયોગ કરો છો. જો કે અત્યારે તો વિદ્યાર્થી મિત્રો એવું છે કે જેવી સગવડ ડિપેન્ડ એના ઉપર કે એક પ્રસંગમાં પહેરેલા કપડાં બીજા પ્રસંગમાં તમે લોકો કે આપણે જે કંઈ છે એ સાધારણ મતલબ સ્વાભાવિક રીતે એ પહેરતા નથી. શા માટે? કારણ કે એમ થાય કે પ્રસંગમાં તો બધા અલગ અલગ જ કપડાં જોઈએ, પણ રૂટીન પહેરવાના કપડાં પણ જો તમને એક પરફેક્ટ હશે તો તમારી સામે બીજા અનેક કપડાં એવા પડ્યા હશે પણ તમને જે પરફેક્ટ લાગતા હશે તો એનો તમે વારંવાર ઉપયોગ કરો છો. પછી સારા સીવેલા પહેરેલા વસ્ત્રોથી તમારા વ્યક્તિત્વની લોકો ઉપર અલગ જ છાપ ઊભી થાય છે. તમે ત્રણ ચાર ફ્રેન્ડ હો તો એમાં ચાર ફ્રેન્ડમાં કોઈ સામે એક વ્યક્તિ મળે તો પહેલી નજરે તમારા વ્યક્તિત્વનું માપન તમારા ડ્રેસ પર થાય છે. તો એ ડ્રેસ ડિપેન્ડ કોના ઉપર, કઈ વ્યક્તિએ કેવો પહેર્યો છે એના ઉપર, એટલે એની અલગ જ છાપ એના દ્વારા ઊભી થાય છે. પછી સારા સીવેલા જે કઈ વસ્ત્ર છે એમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ગુણવત્તા વાળી જે કઈ સામગ્રીઓ હોય એનો ઉપયોગ થયેલો હોય છે. પછી એક સારા સિવેલ કપડામાં દરેક પ્રકારની સિલાઈ આપણે આમાં જોયું, એ પ્રોપર પ્રોપર રીતે પ્રોપર જગ્યાએ હોય, એનું ફિનિશિંગ સારું હોય, પછી એમાં યુઝ કરેલી વસ્તુઓ ડેકોરેટિવ વસ્તુઓ હોય કે કોઈ પણ જે કઈ ઝીપર છે કે ઉપયોગી વસ્તુઓ છે એ, પછી કાપડ કાપડ પણ
પ્રોપર સિલે કરેલું હોય, ઉચ્ચ ગુણવત્તા વાળું. પછી સિલાઈના નાના મોટા હેમ્સે મતલબ ટાંકા, પછી વાતાવરણને અનુરૂપ કાપડ. દાખલા તરીકે આપણે ઓકેશન વાઇઝ મતલબ પ્રસંગોપાત કોઈ પણ વસ્ત્ર જો આપણા શરીરને અનુરૂપ વાતાવરણને અનુરૂપ કમ્ફર્ટેબલ ન હોય તો એ આપણે એકવાર પહેરીએ છીએ પણ કમ્ફર્ટ રહેતા નથી. પછી લાઈક સિલ્ક, કોટન, સિન્થેટિક. પછી જો તમે ઠંડા વાતાવરણ વાઇઝ તમે કોઈ પણ વસ્ત્ર તૈયાર કરાવડાવો છો તો એ પણ કાપડ, એનું યોગ્ય પસંદગી, કાપડનું વણાટકામ, પછી હળવા ગરમ આબોહવા માટેના મહત્તમ એટલે જે કંઈ વાતાવરણ માટેનું કાપડ છે તો એ પણ તમને કમ્ફર્ટ રહે એવું, એટલે કે મહત્તમ આરામ મળે એવું. તો આ રીતે કાપડની પસંદગી પણ એક પ્રોપર વસ્તુ બની રહે છે. એ પછી એટલે એ જે ગુણવત્તા છે એનો આધાર એના ટેક્સચર ઉપર હોય છે. ટેક્સચર લાઈક એનું વણાટકામ, પછી એ વણાટકામ કે એનું જે કંઈ કાપડની બનાવટ છે તો એ પણ શેના આધારે નક્કી કરી શકીએ કે કેટલું જાડું છે, પાતળું છે, ગ્લોસી છે કે રફ દેખાવ છે, કેટલી ક્રીઝ પડશે, કેટલું શ્રીંગ થશે, ધોવાથી સારું રહેશે કે નહીં, કલર, ક્વોલિટી, એની પ્રિન્ટ વગેરે ચેક કરવામાં આવે છે અને પછી એનો ઉપયોગ વસ્ત્ર બનાવવા માટે કરવામાં આવે છે. હવે સમજી લો દાખલા તરીકે કોઈ કલર છે તો કલર આપણે ખાસ ગુણવત્તા તો ધ્યાન રાખીએ છીએ પણ કલરનો શરીરના કલર પ્રમાણે આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ. પછી પ્રિન્ટને પણ ખાસ ધ્યાનમાં રાખીએ છીએ કે વ્યક્તિનો બાંધો કેવા પ્રકારનો છે. દાખલા તરીકે વ્યક્તિ મીડિયમ કક્ષાની છે કે પતલી છે કે જાડી છે તો એ પ્રમાણે કલર અને પ્રિન્ટ આ બંને વસ્તુ જોવામાં આવે છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો સારા સીવેલા જે કપડા વિશે આપણે ડિસ્કસ કરીએ તો એ સૌથી પહેલું વસ્તુ શું બને છે કે સારા સીવેલા વસ્ત્રો છે એક લાંબા ગાળાનું રોકાણ છે. એમાં વપરાય સામગ્રી, ગુણવત્તા અને પ્રોપર સિલાઈને કારણે પાછળથી આપણે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. નહીં તો શું થાય કે જ્યારે આપણે કોઈ વસ્ત્ર એકદમ હોશિયો છે સિલેક્ટ કરી અને સીવડાવીએ છીએ, વસ્ત્ર પણ ઊંચી કિંમત આપીને ઊંચી ગુણવત્તા વાળું લઈએ છીએ, એમાં ડેકોરેટિવ સાધનો પણ સારા આપણે ચૂઝ કરીએ છીએ, સારા ડિઝાઇનર પાસે કે દરજી પાસે આપણે સીવડાવીએ છીએ અને પછી શું થાય કે તમારા બોડી ફિટિંગ પ્રમાણે ન આવે તો શું થાય કે ઘણી બધી સમસ્યાઓનો એમાં સામનો કરવો પડે. તમારે ના પહેરવું હોય છતાં પણ પહેરવું પડે છે, કારણ કે એની પાછળ આપણે એમ કહીએ ને કે એક કિંમત ખર્ચી હોય છે. તો એક સારા સીવેલા જે કપડા હોય તો એમાં શું હોય છે, એક જ વસ્તુ કે એનું સમારકામ વારંવાર કરવું પડતું નથી અને આપણે સૌ વારંવાર એ પહેરીએ છીએ અને પહેરીને જે એનો આનંદ ઉઠાવીએ છીએ તો એ તમને તો સંતોષ થશે પણ તમારા જે પહેરેલા કપડા છે એનાથી લોકો ઉપર પણ આપણે એમ કહે ને કે એક સારા વ્યક્તિત્વની છાપ ઊભી થશે. અને હા, એક વસ્તુ એ પણ એક ખાસ આવે, તમે લોકો કેમ બીજા લોકોના કપડા જોઈ અને આકર્ષાવ છો કે મારી પાસે પણ આવું હોય તો કેવું સારું લાગે, મારે પણ આવું સીવડાવવું છે, તરત જ તમે એનું ડિસ્કશન કરવા માંડો છો. તો એવી રીતે તમે જ્યારે પરફેક્ટ ફિટિંગના વ્યવસ્થિત કોઈ સારા સીવેલા કપડા પહેર્યા હશે તો લોકો તમારી પાસે એની રાય માંગશે, એની ટિપ્સ માંગશે કે તમે આ કલર ક્યાંથી લીધો, આ ક્યાં સીવડાવ્યું, એનું આ ડેકોરેશન મટીરિયલ ક્યાંથી લીધું, કયા સ્ટોરમાંથી લીધું કે કયા ડિઝાઇનર પાસે કરાવ્યું. અને ચોક્કસ એ વસ્તુ જ્યારે તમને કોઈ બીજા તમને પૂછે ને ત્યારે એનો વધારે તમને સંતોષ થાય કે ના, મારા કપડાના વખાણ થયા
એટલે એની પાછળ મેં પ્રોપર ખર્ચ કર્યો કહેવાય, અને એનાથી તમને વધારે સંતોષ થશે. તો આ રીતે આપણે સારા સીવેલા કપડા વિશેની ચર્ચા આગળ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં પણ કરીશું. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.